विद्यार्थी मित्रों चित्र नंबर बे माटेना साधनों पेन्सिल चक्रबर्ड स्केच पेन स्केल अने कलर्स वगैरह थी चित्र बनशे। वालीश्री ने नम्र विनंती के आपना बाड़कों ने क्या पण चित्रकाम में तकलीफ पड़े तो हेल्प करवा विनंती। सौथी पहलू पेन्सिल थी तमारे ड्रॉइंग करवानुं छे, हूँ स्केच पेन थी करूँ छूँ, मने आवड़े एटला माटे। जो सौथी पहला एक लीटी अहीं दौरवानी, सीधी फूटपट्टी थी दौरवानी तमारे। त्यार पछी अंग्रेजीनो एक सी नानो, अंग्रेजीनो बीजो सी, अंग्रेजीनो एक सी, बीजो सी, त्रीजो सी, त्रण सी लेशो अहीं काम करशो चार बनी जशे। ए रीते अहीं मोटू झाड, मोटो सी अंग्रेजीनो, बीजो मोटो सी, अने आ रीते एक सी, बीजो सी, त्रीजो सी, आम नकरा सी लई शको एटला रहेवाना। आ रीते आ बीजू झाड बन्यू, जो आ रीते अहीं एक टपकू, अहीं नानू टपकू, अहींथी અહીંયા જોડી દો, અહીંથી અહીંયા જોડી દો, અને અહીંથી અહીંયા જોડો, અને અહીંથી અહીંયા જોડો, જો કુદરતી દ્રશ્ય બની ગયું। હવે બે ચકલીઓ બનાવીશ આપણે, આમ કરીને આમ ગુજરાતીનો આઠડો મૂકવાનો। અહીંયા મીંડું કરો, અહીંની ચાંચ થઈ ગઈ, જો હવે અહીંયા ગુજરાતીનો ઊંધો આઠડો કરો, અહીંયા જોડી દો, જો આ ચકલી બની ગઈ, આ ચકલીની પૂંછડી બની ગઈ। હવે ચકલીના પગ બરાબર બે લીટા આમ કરીને આમ બે ત્રણ લીટા કરી દેવાની। હવે અહીં ઊંધો આઠડો કરવાનો, પછી અહીંયા આપણે આ મીંડું, અહીંયાની ચાંચ, અહીંયા સીધો બીજો આઠડો, આ બીજી ચકલી બની ગઈ, જુઓ બે ચકલીઓ બની ગઈ। હવે રંગોની વાત આવી તો ચાલો રંગો ભરવાના। તમે પેન્સિલથી કરજો, હું ડાયરેક્ટ મને આવડે એટલે ડ્રોઈંગ કરું છું। હજુ આ ડુંગર છે એની અંદર કોફી કલર ભરવાનો, આ પહેલો ડુંગર છે એની અંદર કોફી કલર ભરી દેવાનો, આ રીતે કોફી કલર ભરી દેવાનો આખા ડુંગરની અંદર। હવે જ્યારે આમ ઘાટો ઘસીને ભરવાનો કલર, પછી બીજો ડુંગર છે એની અંદર કાળો રંગ ભરવાનો, એની અંદર કાળો રંગ આમ ઘાટો ઘસી કાળો રંગ પૂરવાનો। ત્યાર પછી કેસરી રંગ છે એ ઝાડના થડમાં પૂરવાનો, કેસરી રંગ બંને ઝાડના થડમાં પૂરવાનો આ રીતે। ત્યાર પછી લીલો કલર લેવાનો, આ ઝાડ છે એ પોપટી કલરનું કરવાનું, આ ઝાડમાં પોપટી રંગ ભરજો, હા, અને આ ઝાડની અંદર લીલો રંગ, અહીંયા લીલો રંગ। હવે આસમાનનો કલર છે એ આપણે દુધિયા ભરવાનો છે, આસમાનનો કલર આવો દુધિયા ભરવાનો છે। એની પહેલાં કાળા કલરથી પક્ષીઓ બનાવવાના, ચોગડાની જેમ કે તગડો કે ગુજરાતીનો ચોગડો કરશો એટલે આવા પક્ષીઓ બનશે, જો ગુજરાતીનો ચોગડો અથવા તો ગુજરાતીનો આમ તગડો કરશો એટલે પક્ષીઓ બની જશે, જોયું। ચાલો હવે આનું બેકગ્રાઉન્ડ છે એ પોપટી કલરનું આવશે, જો પોપટી કલરનું બેકગ્રાઉન્ડ ભરવાનું, આછું પોપટી ભરવાનું, આછો પોપટી કલર ભરી દેવાનો આખા બેકગ્રાઉન્ડની અંદર, આવ આછો પોપટી કલર ભરાઈ જાય એટલે લીલો કલર લેવાનો, લીલા કલરથી ઘાસ બનાવવાનો, ઘાસ છે આમ રાખીને આમ વજન દઈને લીટાઓ કરશો નીચે એટલે ઘાસ બની જશે, નીચે ફરતું ઘાસ કરવાનું છે। તો ચાલો હવે આપણે આગળ કામ કરીએ, પાછો બંધ કરી દે થોડીક। આ રીતે જો રંગો ભરતા જવાના, આમાં કોફી ભેરો, આમાં કાળો મેં કીધું એમ કાળો ઘાટો ભરવાનો, ઘસી ઘસીને કાળો ઘાટો ભરવાનો, ક્યાંય પણ વ્હાઈટ ન રહેવું જોઈએ, જુઓ। આ રીતે થઈ ગયા પછી ઉપરનો જે બેકગ્રાઉન્ડ છે એ દુધિયા રંગ ભરવાનો, આ રીતે આની અંદર દુધિયા રંગ સંપૂર્ણ ભરી દેવાનો, આખું આકાશ આ રીતે આછા દુધિયા રંગનું ભરવાનું। વાલીશ્રીને નમ્ર વિનંતી કે આપના બાળકોને તકલીફ પડે ત્યાં થોડી હેલ્પ કરજો, બાળકો નાના હોય પહેલા ધોરણના માટે, ઓકે। ચલો આગળ વધીએ, દુધિયા કલર પછી પૂરીશું। હવે ચકલીઓ, ચકલીઓ જો આ બાજુની ચકલી છે એમાં અહીંયા ઘાટો કાળો ભરવાનો, શેજ ઘાટો કાળો, પછી આ ચકલી છે એમાં આછો કાળો,
અહીંયા આછો કાળો ભરી દેવાનો. જો આ ચકલી કાળી બનાવી આપણે આછો કાળો રંગ ભરી દેવાનો. એની આંખ અને ચાંચ છે, આંખ સફેદ રહેશે, ચાંચ કાળી થશે, પગ કાળા થશે, ઘાટા કાળા. પૂંછડી છે એ આછી કાળી થશે. જો આ ચકલીમાં રંગ થયો, બીજી ચકલી છે એની અંદર એ જ રીતે કોફી રંગ થશે. સામેની સાઈડ જુઓ, અહીંયા ઘાટો કોફી કલર આવશે, એકદમ ઘાટો, વજન દઈને ભરવાનો થોડો. હવે અહીંયા આછો કોફી કલર આવશે, ચાંચ ઘાટી આવશે, પગ ઘાટા આવશે, અને અહીંયા આછો કોફી કલર આવશે. જો આ ચકલીની અંદર આછો કોફી કલર આવશે, આમ આછો કોફી કલર ભરાઈ જાય એટલે બેકગ્રાઉન્ડ ભરવાનું. હવે આની પૂંછડીનો કલર ઘાટો આવશે. આ રીતે ઘાસ બનાવવાનું ક્યાંક ક્યાંક. જો અહીંયા ઘાસ બનાવ્યું, ફરી પાછું અહીંયા ઘાસ બનાવ્યું, ફરી પાછું અહીંયા ઘાસ બનાવ્યું. હવે પોપટી કલર બાકી છે ત્યાં ભરી દઈએ આપણે. જો આમાં આછો પોપટી, આમ વજન નહીં દેવાનું, ઠીક ઠીક વજન થઈ કરશો એટલે રંગ સરસ મજાના થશે. આ રીતે કુદરતી દ્રશ્ય બે ચકલીઓ સાથેનું પૂર્ણ કરવાનું છે. બસ.